चलो विद्यार्थी मित्रों, धोरण चार विषय अंग्रेजी तमारे पाठ्यपुस्तक में पेज नंबर 24 काढ़वानुं छे। यूनिट 3 एक्टिविटी 13 शू छे? यूनिट 3 एक्टिविटी 13 जम्बो मेंट्स मोंटी। शू कहे छे? जम्बो मेंट्स मोंटी एक वार्ता छे। केवी छे? ત્રણ જો તમે ચિત્રમાં જોશો તો બાળકો એમાં સર્કસ જેવું દેખાય છે તમને। ત્રણ હાથી દેખાય છે, એ મદનિયા મદાદીવ છે એટલે હાથીના બચ્ચા છે। આજુબાજુમાં બધા બાળકો તેને જોવે છે, સરકસ જોવા આવ્યા છે। પગથિયામાં જો ઓલું બચ્ચું હાથી ઊભો દેખાય છે બેટાઓ। ચાલો આપણે તે આપણે વાર્તા સાંભળીશું, ઇંગ્લિશમાં બોલીશ અને પછી તેનું ગુજરાતી કરીશ। બમ બમ બમરા બમ બમરા બમ બમરા બમ બમ શું કહે છે? ડ્રમ 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 ડ્રમનો અવાજ, ડ્રમનો અવાજ કહે છે। આઈ હેવ કમ અ લોંગ વે, શું કહે છે? આઈ હેવ કમ અ લોંગ વે, વે હું બહારથી આવ્યો છું, શું કહે છે? હું બહારથી આવ્યો છું। વિથ માય લિટલ ડ્રમ, વિથ માય લિટલ ડ્રમ, લિટલ એટલે નાનો, કે છે? નાના ડ્રમ સાથે, શું કહે છે? નાના ડ્રમ સાથે। જૂન જૂન ચંદ્રા જૂન ચંદ્રા જૂન જૂન ચંદ્રા જૂન ચંદ્રા ચંદ્રા જૂન એટલે શું કહે છે? જન જૂન જૂન ચંદ્રા જૂન જન 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 જૂન જૂન ચંદ્રા એટલે જંજીરા। તમે મંદિરમાં ગયા છો, એવા જંજીરા હોય છે ખબર છે ને, એ જંજીરા લઈને આવ્યો છું, કે શું કે છે? જંજીરા લઈને આવ્યો છું। વી હેવ કમ અ લોંગ વે, શું કે છે? વી હેવ કમ અ લોંગ વે, બહુ દૂરથી આવ્યો છું, શું કે છે? બહુ દૂરથી આવ્યો છું। જસ્ટ ટુ હેવ સમ ફન, જસ્ટ ટુ હેવ સમ ફન, શું કે છે? મજા કરવા આવ્યો છું। ફન એટલે મજા કરવી, ફન એટલે મજા કરવી, તો કે જસ્ટ ટુ હેવ સમ ફન, મજા કરવા આવ્યો છું। યાદ રહ્યું બાળકો? બમ બમ બમરા બમ બમરા બમ બમરા બમ આઈ હેવ કમ અ કમ અ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ, શું કહે છે? ડ્રમ ડ્રમ ડ્રમનો અવાજ, હું બહારથી આવ્યો છું નાના ડ્રમ સાથે, કે શું કહે છે? હું બહારથી આવ્યો છું નાના ડ્રમ સાથે। જન જન જનરા જૂન જનરા 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 જૂન એટલે જૂન જૂન જનરા એટલે જંજીરા, જંજીરા જોયા છે ને તમે બાળકો, તો કે જંજીરા લઈને આવ્યો બહાર દૂરથી આવ્યો છું, કે શું કહે છે? જંજીરા લઈને બહાર દૂરથી આવ્યો છું। વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન, મજા મસ્તી કરવા આવ્યો છું। લુક એટ ધ સર્કસ એલિફન્ટ, શું કહે છે? લુક એટ ધ સર્કસ એલિફન્ટ, સર્કસમાં રહેલો હાથી જુઓ, સર્કસમાં રહેલો હાથી જુઓ, કે છે શું કહે છે? ધે આર મુંબો જુંબો એન્ડ રૂમ્બો, શું કહે છે? ધે આર મુંબો જુંબો એન્ડ રૂમ્બો, તો સર્કસમાં ત્રણ મદનિયા દેખાય છે તમને, એ હાથીના બચ્ચા છે, એ ત્રણેય બચ્ચાનું નામ છે, શું કહે છે? એ ત્રણેય બચ્ચાનું નામ શું છે? મુંબો જુંબો અને ચાલે ત્રણ ત્રણ બચ્ચા છે, ત્રણેય બચ્ચાનું મદનિયાના ત્રણ બચ્ચા છે, ત્રણેય બચ્ચાનું નામ શું છે? મુંબો જુંબો અને રૂમ્બો, તો કે જુંબો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, શું કહે છે? જુંબો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, મિડલ એટલે વચ્ચે, જો બાળકો ત્રણ મદનિયા છે, ત્રણેય મદનિયામાં વચ્ચે તમને દેખાય છે એનું નામ જુંબો છે, તો કહે છે કે વચ્ચે એટલે મિડલ, મિડલ વચ્ચે છે એટલે કહે છે કે જો ડ્રમ એનું લાલ કલરનું દેખાય છે તમને, તો કહે છે જુંબો શું કહે છે? વચ્ચે ઊભો છે। હી હેઝ એ ડ્રમ, શું કહે છે? હી હેઝ એ ડ્રમ, તેની પાસે ડ્રમ છે, શું કહે છે? તેની પાસે ડ્રમ છે। હી ઇઝ વેરી નોટી, શું કહે છે? હી હેઝ વેરી નોટી, તે બહુ જ તોફાની છે, શું છે?
તે બહુ તોફાની છે કેસ. યાદ રહ્યું બેટાઓ શું કહે છે? લુક એટ ધ સર્કસ એલિફન્ટ, સર્કસમાં રહેલો હાથી જુઓ. દે આર મંબો જમ્બો એન્ડ રંબો, સર્કસમાં ત્રણ મદન્યના નામ શું છે? તેઓના રંબો મંબો અને જમ્બો. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, મિડલ એટલે વચ્ચે. તમને ત્રણ મદન, તમે ત્રણ મદન્યા જોયા છે ને વચ્ચે જોયેલા છે પીરા ટેબલ ઉપર, એમાં ડ્રમ લઈને ઊભો છે. એટલે કહે છે જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, તો કે જમ્બો વચ્ચે ઊભો છે. હી એઝ એ ડ્રમ, તેની પાસે ડ્રમ છે. હી ઇઝ વેરી નોટી, હી ઇઝ વેરી નોટી, તે બહુ તોફાની છે. શું કહે છે? તે બહુ જ તોફાની છે. બાળકો ચાલો આ સર્કસમાં તમને ત્રણ સરસ મજા આવી, તો ચાલો આપણે હવે બીજા પેજ ઉપર આપણે જોઈશું. 25 ઉપર એનું અધૂરું છે એ તે પણ આપણે જોઈશું. ચાલો ત્રણ આ પહેલાં પેજ ઉપર 24માં પેજ ઉપર ત્રણ મદનિયા હતા, સર્કસ હતું. સર્કસની અંદર બધા જોવા બેઠા હતા. એક બાજુ લાઇટ છે, જો બાળકો એક બાજુ મોટો ફૂગો ફૂલેલો દેખાય છે તમને. હવે ચાલો બીજા પેજ ઉપર 25માં પેજ ઉપર તમને જો તંબુ દેખાય છે, એની અંદર બધા મકાન છે, તંબુ બાંધેલા છે, હાથી છે, હાથીની પાછળ ડ્રમ છે. બાળકો ચાલો આપણે એ જોઈશું. બાળકો ચાલો, નાવ ધ સર્કસ ઇઝ ઓવર, જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. નાવ ધ સર્કસ ઇઝ ઓવર, જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. ટેન્ટ એટલે તંબુ, ટેન્ટ એટલે તંબુ. તો કે હવે સર્કસ સમાપ્ત થઈ ગયું. શું કહે છે? હવે સર્કસ સમાપ્ત થઈ ગયું. હી ઇઝ લુકિંગ થ્રુ થ્રાઉન્ડ ધ ટેન્ટ, હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. શું કહે છે? જમ્બો તંબુની અંદર છે. શું કહે? જમ્બો તંબુની અંદર છે. હી ઇઝ હંગરી, હંગરી એટલે ભૂખ લાગવી. હી ઇઝ હંગરી, તો શું કહે? તેને ભૂખ લાગી છે. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ, જમ્બો તંબુની અંદર છે, તે તંબુની બહારથી જોવે છે. જોયું? જો હાથીનું બચ્ચું જો તંબુ ઉપર દેખાય છે, બહારથી જોવે છે ને. હી ઇઝ હંગરી, તેને ભૂખ લાગી છે. હી વેન્ટ્સ સમ ફૂડ, હી વેન્ટ્સ સમ ફૂડ, તેને જમવા માટે જોઈએ છે કાંઈક. શું કહે છે? તેને ભૂખ લાગી છે, તેને જમવા માટે જોઈએ છીએ કંઈક ખાવા માટે. ઓ ધેર આર સમ નાઇસ બનાના, ઓ ધેર આર સમ નાઇસ બનાના, ત્યાં સરસ મજાના કેળા છે. શું કહે છે? ત્યાં સરસ મજાના કેળા છે. બટ ના બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ, બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ, પણ જમવા તેને કેમ લાવશે? પણ શું કહે? જમ્બો તેને કેમ લાવશે? કેસ યાદ રહી બાળકો. શું કહે છે? નાવ ધ સર્કસ ઇઝ ઓવર, નાવ ધ સર્કસ ઇઝ ઓવર, હવે સર્કસ સમાપ્ત થઈ ગયું. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ, જમ્બો તંબુની અંદર છે. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ, તે શું કહે? તે તંબુની બહાર જોવે છે. હી ઇઝ હંગરી, તેને ભૂખ લાગી છે. હી વેન્ટ્સ સમ ફૂડ, તે જમવા માટે, તેને જમવા માટે કંઈક જોઈએ છે. ઓ ધેર આર સમ નાઇસ બનાનાસ, ત્યાં સરસ મજાના કેળા છે. જો બાળકો, ત્યાં સરસ મજાના કેળા છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ, બસ શું કહે છે? બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ, શું કહે છે? પણ જમ્બો તેમને કેમ લાવશે? કેસ નીચે, નાવ જમ્બો ઇઝ રનિંગ અવે, નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. સર્કસની અંદર જમ્બો હતો, શું કહે? સર્કસની અંદર જમ્બો હતો. શું કહે છે? સર્કસની અંદર જમ્બો હતો. ઓલ આર સ્લીપિંગ સાવલિંગ, કહે છે ઓલ આર સ્લીપિંગ સાવલિંગ, બધા ગાઢ નિંદરમાં સૂઈ ગયા હતા ત્યારે. શું કહે છે? બધા ગાઢ સૂઈ ગયા હતા, કહે છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ, જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ, જમ્બો તંબુની બહાર ભાગી ગયો. શું કહે છે? જમ્બો તંબુની બહાર ભાગી ગયો. કારણ શું હતું?
બાળકો ખબર છે તેને ભૂખ લાગી હતી એટલે ભાગી ગયો હતો. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ અધરવાઇઝ ઇઝ નોઇઝ વિલ વેક અપ એવરીવન. શું કે હી હોલ્ડિંગ ધ બેલ્સ અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન. શું કે છે તેના ગળામાં ઘંટી હતી તે પકડી રાખી. શું કહે છે તેના ગળામાં ઘંટી હતી. જો બાળકો તેને પકડી રાખી, શા કારણે પકડી રાખી હતી વિદ્યાર્થી મિત્રો ખબર છે તમને? ઘંટડી ન પકડે તો શું કહે છે, ઘંટડી ન અવાજ ન આવે જેથી લોકો બધા જાગી જાય, એટલે એને ઘંટડી જે હતી એ તે પકડી રાખી હતી. તેના ગળામાં જે ઘંટડી હતી તે પકડી રાખી. કારણ શું હતું ખબર છે બાળકો? તેને કારણ શું હતું વિદ્યાર્થી મિત્રો? ઘંટડી પકડે તો ઘંટડીનો અવાજ ન આવે તેથી લોકો જાગી જાય. જો ઘંટડી ન પકડે તો અવાજથી જાગી જાય. નાવ જુમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, જુમ્બો છે એ બહુ નજીક જ આવી ગયો છે ઝાડની બાજુમાં, પણ ઝાડ છે એ બહુ જ ઊંચું છે. હી લવ્સ બનાના એન્ડ ઇઝ હંગ્રી ટુ. ભૂખ તો લાગી છે, એની સાથે સાથે એના કેળા છે એ એને બહુ અતિપ્રિય છે, તો બરાબર એની સાથે એને ભૂખ પણ લાગી છે. આપણે પણ ભૂખ લાગી હોય અને અતિપ્રિય વસ્તુ હોય તો વધારે ભૂખ લાગે લાગે ને. ઓ વોટ ઇઝ જુમ્બો ડુઈંગ નાઉ? તો હવે જુમ્બો શું કરશે? હી કે નોટ રીચ ધ બનાનાસ. તે કેળા સુધી પહોંચી શકશે નહીં. દે આર સો હાઈ. તે બહુ ઊંચા છે. હી ઇઝ શેકિંગ ધ ટ્રી. તે ટ્રીને હલબલાવે છે બરાબર આખું. હી થિંક્સ બનાનાસ વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. તે વિચારે છે કેળા છે એ ઉપરથી પડશે, કેમ કે ઝાડ હલાવે એટલે કેળા છે એ પડી જશે. પણ ત્યાં જોયું તો હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી? બનાના ઝાડ ઉપર કોણ સૂતું છે? વેલ ઇટ ઇઝ એ મંકી. ઓ તે વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ મોન્ટી છે. જુમ્બો ડઝ નોટ સી ધ મંકી. જુમ્બો છે એ મંકીને જોઈ શકતો નથી. કારણ શું છે? તો એ ઝાડવા ઉપર બેઠો છે ને અને ધ્યાન આનું ગયું નથી. તો હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. તો એ ઝાડને બહુ જ જોરથી આખો ભાર દઈને હલાવે છે. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. લો જોયું તો શું પડી ગયું ઉપરથી નીચે? તો કે મંકી. રાઇટ ઓન ધ ટોપ ઓફ જુમ્બોસ હેડ. કોના માથા ઉપર પડ્યો? જુમ્બોના માથા ઉપર પડ્યો. જુમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ. જુમ્બો છે એ બૂમો પાડે છે અને હસતો જાય છે. દે બીકમ ફ્રેન્ડ્સ. હવે આ બંને છે એ શું બની ગયા? મિત્ર બની ગયા. ઓકે, કોણ કોણ? જુમ્બો અને મોન્ટી. Come little children, come to me. We will learn English, we will sing, we will dance, but only in English. Come children, come. આવો બાળકો આવો, આપણે ઇંગ્લિશ એટલે અંગ્રેજી શીખીએ, અંગ્રેજીમાં ગાશું, અંગ્રેજીમાં જ નૃત્ય કરશું. Come little children, clap, clap, clap. આવો વિદ્યાર્થી મિત્રો, તાલી પાડો, તાલી પાડો. Now little children, tap, tap, tap. તાપલી વગાડો. ડાન્સ ઇન એ સર્કલ. વર્તુન કરો અને એની અંદર તેને નૃત્ય કરો. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ. પછી કૂદકો મારો. જમ્પ એટલે કૂદકો મારો અને પછી ગ્રાઉન્ડ એટલે નીચે જે જમીન છે તેની ઉપર બેસી જાઓ. ઓકે, કમ લિટલ ચિલ્ડ્રન, કમ ટુ મી. વી વિલ લર્ન ઇંગ્લિશ, વી વિલ સિંગ, વી વિલ ડાન્સ, બટ ઓનલી ઇન ઇંગ્લિશ. કમ લિટલ ચિલ્ડ્રન, ક્લેપ ક્લેપ. નાવ લિટલ ચિલ્ડ્રન, ટેપ ટેપ. ડાન્સ ઇન એ સર્કલ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. Then jump to your children and sit on the ground. Okay, vidyarthi mitro, maja aavi ne? To ahi aapnu session che purna thai che. Okay, bye bye, take care and have a good day.